अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। मोबाइल में सिम कार्ड आवे आवे ना भाई, तो कोई जामनगर, कोई भावनगर, कोई अमरेली, कोई मौवा, कोई पोरबंदर, बधा तालुका जिला ने जेटला आपणा सौराष्ट्रना छे, अहीं आव्या एटले बधाय मोबाइल लीधा, नवा सिम नाख्या, પછી કોન્ટેક્ટમાં આવ્યા, જૂના સિમ કાઢી નાખ્યા. હા, અમારે ઘણાને એવી ટેવ છે, મહિને તો એ ગમે ત્યાંથી રૂખડિયું લઈ આવ્યો જ હોય. હા, આપણે ત્યાં રોજ રોજ નવા નંબર ક્યાંથી લાવતો છે? હા, સ્કીન બારી પડી નથી અને લીધું નથી, એમ સ્કીમમાં લીધું. સ્કીમમાં તડમાળની દુકાન કરિયાણાની, એમાં સામે નાની એવી એક દુકાન, એટલે પેલા તડમાળની જે દુકાન હતી એમાં બોર્ડ મારે તું ઘી મળશે ચોખ્ખું ને તાજું ગાયનું, ભાવ 3200 રૂપિયા કિલોના. નાની એવી નળિયાવાળી નાની હાટડી, હાટડી કહેતા દુકાન, એને બોર્ડ માર્યું ચોખ્ખું ઘી ગાયનું, ગીર ગાયનું મળશે 1 કિલોના 1500 રૂપિયા. ઓલાને એમ થયું કે આ આપણું ત્રણ માળનું આ એને, એટલે ઓલા બીજે થી ભાવ હાવ ડાઉન કરી નાખ્યો, 1200 લખી નાખ્યા, ઓલા 600 લખ્યા, ત્રીજે થી ઓલા 600 કર્યા, તો આની 300 કર્યા, ઓલા હાવ ઝીરો કર્યું, તો આની એમ કીધું કે અહીં લેવા આવશે ને 1 કિલો ખાંડ એમ જ આપવામાં આવશે ઘી માથે. પછી તો એના માલિકે એના માણસોને મોકલ્યા કે જાઓ એને સમજાવો, અમારે ત્રણ માળનું છે, તારું નળિયાવાળું છે, વેસાઈ જાય અને હાથ પેઢી સુધી ભેગું નહીં થાય. માણસો ગયા કે કોણ તો ફલાણાના માણસો, માણસોને હું દા ન દઉં, માલિકને મોકલો. માલિક આવ્યો, કરે વાલા આ 3200-3700 થી માંડીને ઠેઠ આવ અમે 00 સુધી આવી ગયા, તું આ ક્યાં લઈને બેઠો? તો કે હું ક્યાં વેસું છું, આ તમે બોર્ડ માર્યું એટલે મેં માર્યું, બાકી આપણે ઘીનો ધંધો છે જ નહીં, ખાલી ખોળ વેસુસ. આ તો તમારા ભાવ ડાઉન કરવા માટેના મારા પ્રયાસ. એટલા મોંઘા ન થઈ જતા કે લોકો તમારાથી આઘા ભાગી જાય. હા, એટલા મોંઘા ન થતા કે લોકો તમારાથી નજરું ફેરવા મળે. સાહેબ, આપણે ત્યાં દીકરીને હારો વર મળે ને, હાવ હાવ મૈસ્યાકાળો મળે ને, મૈસ્યાકાળામાં તો આ વિનયજી આપ સમજ રહે ને, મૈસ્યાકાળો એટલે બ્લેક થોડોક હામળો. એક જણામાં મંદિરે દર્શન કરવા ગયો, દ્વારકા તમે મંદિરે દર્શન કરવા જાઓ ને તો ઝીણી ઝીણી આંખ વાળો ઠાકોર દેશે, જે ગયા છે ને અનુભવ છે, આમ ઝીણી આંખે જોઈ લે, આમ કોણ કોણ આવ્યું છે પૂનમ ભરવા, હપ્તા ભર્યા કે ખાલી પૂનમ ભરો છો? અને તમે ડાકોર વૈયા જાઓ સાહેબ, મોટી મોટી આંખ્યું આમ જોવે, ક્યાંથી ક્યાંથી છે, પૂનમ ભરવા આવ્યા છે કે હપ્તા ભર્યા વગર ના આવ્યા છે, આ બધું જાણે છે અને આપણે જાણીએ, છતાં જાય પાછા યાદ રાખજો. અને ઈશ્વરે મને તમને કીધું છે, રોજ માગવા આવ્યું છે એની કરતા કોક દી મળવા આવે, માગવા જેવો તને રહેવા નહીં દે, કોક દી મળવાનો પ્રયાસ તો કર, તું ગોતી લેજે, ગોતી લેજે, એને ભીતર છે ક્યાંય બહાર નથી. માલપા તો કોક દી ડોક્યું કરતું, તને માગવા જેવો, પણ આપણે ટેવ પડી છે ને સાહેબ, ટેવ પડી છે આપણે, મને માગ્યું મળે બસ. માફ કરજો, અતિશોક્તિ થતી જો, અમુક 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 ને વર્ષોથી હું જોઉં છું, જાગે બાપુ હવે રામ ગલ્લે બે, એક જણા માવો દેજે થોડોક હોટલ પાસે બે લે, હા હા મગાવો સા, કે બપોર થઈ જાય, ખાઈને પાછો હોય જાય, પાછો એનો ક્રમ, બીજું કાંઈ એને કરવાનું, બીજાની ટ્યુબમાં હવા ભરવાની, પછી ટાયર ફાટે બોલો. ટેવું આપણી 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 ટેવું તો જોવો સાહેબ, એવી મોરલીઓ કરે પછી, આ થડિંગ થડિંગ જાતો હોય, ખાલી મનથી વિચારો સાહેબ, આપણે એ ભૂમિના સંતાનો છીએ, આપણે પછી એમાં વર્ણભેદ ન હોય, જ્ઞાતિ ભેદ ન હોય સાહેબ. મુરલીઓ બહુ કરી,
મુરલીઓ જો બહેન થઈ જાય નથી. એક મિત્રના લગ્ન હતા, બીજા મિત્ર એને ભેટમાં ઘડિયાળ આપી, ઘડિયાળ. અને એ ઘડિયાળ પાસે એવી એક વાગે કે કોઈલ આમ દરવાજા ખુલે ને કોઈલ બહાર નીકળે, કુહુ કરીને બહાર આવે ને. એક વાગે તો એક વાર બોલે, બે વાગે તો બે વાર, ત્રણ વાગે ત્રણ, પંદર હતર દી થયા ને પછી પાછા બે ભેગા થયા કે આ લાલ એક ફિલ્મ જોવા જાય. હે આ ફિલ્મ ઉપડ્યા કસણાય હોય ને તો બધું હામું આવે. બહાર નીકળ્યા ત્યાં ગાડીમાં હવા નહીં, ટુ વ્હીલમાં થતા થતા પરસેવ રેબજેબ થઈ ગયા, ચાર વાગ્યા ઘરે પહોંચ્યા. અને ડોરબેલની ઘંટડી વગાડી, ઘંટડી વાગી, દરવાજો ખુલ્યો. અહીંયા કોયલને બહાર નીકળવું ને એની પત્નીને પૂછવું કેટલા વાગ્યા. ઘટના એટલી ઘટી ગઈ, સવારે ઓલો ઘડિયાળ લઈને એના મિત્રને પાછો દેવા ગયો, કાલે આ ઘડિયાળ તો કેમ ક્યાંથી મગાવી હતી તને ખબર? એ કે જ્યાંથી મગાવી હોય ત્યાંથી, પણ ઘડિયાળ નહીં હાલે. કાલે કેટલા વાગે ઘરે પહોંચ્યા? તો કે ચાર વાર. કે કોઈલ તો ચાર વાર બોલીને વહી ગઈ, આઠ વાર મારે બોલવું પડ્યું. કેવું પડ્યું? હજી બાર જ વાગ્યા એમ. અને આપણું રોજનું આવવું છે સાહેબ, લગભગ કવરેજ ની બાર જ હોય. આપણે અમદાવાદ શું કહેતા? મંડી ની માય જ દેખાય. નહીં તો બીજાને કહેતો તો અમદાવાદ છું. પણ આશરસ તો આશરસ છે ને, તમે જ આ દ્રષ્ટિ કરો સાહેબ. નથી ગામડામાં બાપા મામા ઉનાળો જામેલો અને એમ છું કે ઓહો હો હો હાય હાય હાય, પાણી ક્યાંય ન મળે. અને હાજે આમ કહાની તાળીમાં કઢી આવે અને કઢી જોઈને બાપા નિહાકો નાખે, કરે રે રે કઢું જ હા વાડી ક્યાં ઓલા થઈ ગયા, કઢું જ. કોક તો સુરત બોલાવો. અને ઓળી તાકડે ન કરે નારાયણ ભગવાનને કઈક એવો આદેશ ટેલિપથી થઈ છે, દીકરાનો ફોન આવ્યો, બાપા આવો હમણાં અહીંયા. બાપાને એમ થયું હાશ હાશ, આવ્યા હવારે ઉતર્યા. હા હુંજી મને હું વાંધે જો જગાન જા નહીં, હાનની વાળું ટાણે ભેગા જાઉં. અને વહુ ને બિચારી એમ થયું બાપા આવ્યા જ થાય કે આજે ખીચડી ને કઢી કરું, બાજરાના રોટલા, તળેલા મરચા. અને આમ કઢી આવી, બાપા રાઈણ પાણી થઈ ગયા. કે હે બેન, હું તો બસ માં આવ્યો, તું શેમાં આવી? કે એ મને આનથી કોક ક્યાંક કોક લઈ. અને વળી મુંબઈ એક દીકરો રહેતો હતો, એની વળી ફોન કર્યો કે બાપા હમણાં આવ્યા છે તો અહીં મોકલો. બાપાને એમ ચુહાશ મુંબઈ ગયા હું. વહુ ક્યાં ગયા? તો એ તો મળવા ગયા. તો હવે આપણે શું કહું બાપ દીકરો? હોટલો છે નહીં બાપા, શું તમે જે હાલો હાલો મારી મીઠા લીમડા વાળી કોઠી હારી હતી એની કરતા ભાગ બિન નર પાવત નહી. આપણે ગમે એટલા પ્રયાસો કરીએ સાહેબ, ઘણા નથી. આપણે આપણી હેડી ના, તમે જો આ ગામમાં જેથી આપણે આવ્યા હતી 35-40 વર્ષ પહેલા, તો આપણે એમ કેતા કે ઓહો ફલાણો ભાઈ મારી હારી જ આવ્યો, ઈ ક્યાં હું ક્યાં એમ. એના ભાગ્ય હોય સાહેબ, એ સૂર્ય પહેલા, સૂર્ય ઉદય થાય ને એ પહેલા એ જાગી જાય છે. હા, અને એના ધંધે વયો જાય છે. પણ એકાદી વાત કરી અને બેન કિરણબેનને મારે બેન, મને ખબર છે કે હું બોલીશ ક્યાં તમે. અને પણ એક ચોખવટ કરી દઉં કે તમે ભલે પૈસા ઉડાડવા ન આવો પણ હાથ આઠ નામ તો મોકલો સુરેશભાઈ. હા કે ભાઈ એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું, એટલા તરફથી એટલું એમ. ગામડામાં આપણી જૂની વાત. અને ભવાયા એવા રેમ્યા, એવા રેમ્યા, એવા રેમ્યા. એક બાપાને મોજ આવી કે પાંચ ભેંસું આપણી લખો. અને તઈ તો હું રૂપિયાનું પાવલીનું હવાર, બે રૂપિયા ને પાંચ ની નોટ ભાડા કહેતો, રઘુ બહાર આવી જાય. અમે માતાજી જય, રઘુ બહાર આવી જતી. અને એ દ્રશ્ય આપણે નરી આંખે જોયા છે સાહેબ. પણ એ આખું આખું જે મેદાન ગાજતું, અરે ભલા મોરી રામા ભલા તારી રામા ઓ, ભલા મોરી રામા ભલા મોરી રામા ઓ, જલડી રે.
આવીને પાંચ બે લખાવીને ઘરે આવી ગયા ને રાતના ત્રણ વાગ્યા ને પછી આડે પડકે ત્યાં ને પછી વિચાર આવ્યો, ઓ હો હો હો, હવા લાખ કાવડિયાની પાંચ ભે, એટલે હવા સો લાખ ત્યાં. પણ બુદ્ધિ જ્યાં આપણી આપણી વિરામ પામે ત્યાં કોકની ખુલતી હોય. તમે જોજો બાજુમાં એક તલકસન શેઠ વાણિયાની ડેલી ખખડાવી હોય અડધી રાતે, શેઠ જય જીનેન્દ્ર બાપા જાગો જાગીત ને બહાર આવો. હા હું થયું આવી એક ગોબરાણી થઈશ. એટલે શેઠે કીધું કે ભાઈ હું કવે એમ કરવાનું અને આપણે જે વધાડ કરીએ છીએ મને આપવાનું પાકું પાકું. હવારે મંડળું આવ્યું, મંડળાનો નાયક ને પંદરક જણા. જય શ્રી કૃષ્ણ બાપા તો કે અંબો, હાય સ્વામિનારાયણ તો કે અંબો, મહાદેવ તો કે અંબો. એ અંબો જ્યાં કઈ કયો અંબો અંબો અંબો, એમાં શેઠ મંગલ પ્રવેશ કર્યો. હું છે આ બધું આ બાપા કઈ સમજતા જ નથી, અંબો અંબો જ કરે. આ તો તમે બહુ સારું રમ્યા. પાંચ દી પેલા બાજુના ગામમાં અમારું આખું ગામ નોંધાવી એવી વાત, હજી પેલા ધક્કા ખાય. મંડળાનો નાયક કે તો આનું બધું પૂરું ભાઈ. હાલો નીકળો ભાઈ, આપણે કઈ ભેહું ની હાટું રહેવાય અહીંયા. નીકળો નીકળ્યા ને પછી પેલા શેઠે કીધું કે બાપા હા રાતે વધાડેલા તો કે અંબો. આ હા હા હા, મારા બાપ તમારી ફરમાઈશ હું લઈશ, પણ મેં કીધું કે અમારી ફરમાઈશ હું તો કોક પૂરી કરો, અમારે નથી લઈ જવું. આ ચોખવટ કરી શરૂઆતમાં એટલા માટે. આપણું એક બહુ જૂનું ગીત છે, તમે જો જૂનું જૂના જૂના ગીત છે ને, આપણે 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 જીવન આપે છે સાહેબ. ભજન જીવન આપે છે, એની સામે ગીતો જીવન આપે છે, એની સામે લગ્ન ગીતો આપણને જીવન તો આપે જ છે. સમજાય તો નો સમજાય ને તો કાંઈ આપણને કાંઈ ફેર પડતો નથી. ઘણા નથી કહેતા, એક વસ્તુ નક્કી રાખજો, બહુ સમજેલો ન હોય, બહુ બહુ સમજેલો માણા હોય ને ધૂળીની જરૂર તો એને પડે સાહેબ. એટલે બહુ સમજવું નહીં. દિલ્હીની બજારમાંથી એક જણો નીકળ્યો ને આમ જોયું ને મોટો પોદળો જોઈ ગયો, કહો પંદર વીસ સાણા તમારે મન ગળ્યું. પોદળો ન હોય દિલ્હીમાં પોદળો, અને અહીંયા વસો વંશ પાહે બેહી ગયો આમ છે પોદળો. ઉભો થઈને હાલતો થયો, પાછો બિચારનું મંથન કર્યું પોદળો ન હોય, અને અહીં થોડો પોદળો હોય હોય જ નહીં. પાછો આવ્યો બેઠો આમ આંગળી આમ કરી આમ છે પોદળો લ્યો. છેલ્લે એ બોલ્યો પાછો, હા સારું થયું મારો પગ ન પીડ્યો. આમ કરીને આમ કર્યો તો વાંધો નતો, હે પોદળો હા આખો બગડ્યો એમ નહીં. હા સાહેબ જોઈ જોઈને હોરીએ જાચું ને બીબા વિના પછી પડે ને. અત્યારે તમે જુઓ આ ચલણ કેવા આવ્યા છે, હરેક સમાજની વાત છે, આમાં કોઈ કોઈ ઓલી નથી. ટીકા આલોચના કરવી કોઈનો અધિકાર નથી, કોઈની ટીકા કરવી એ આપણામાં હોવું પણ ન જોઈએ સાહેબ. એવી ફેશનો આવી છે બાપુ. હમણાં એક ગામમાં અમારો શમશાનના લાભાર્થે પ્રોગ્રામ હતો, બોલ. મેં કીધું શું કરવાનું છે, મને કે વંડી કરવાની છે ફરતી. મેં ભાગી જાય કોઈ, અને કે ના મોક્ષાલય સારું બને ને. આ સત્ય વાત છે, જોક નથી, ગામનું નામ નથી દેતો હું. આવા કડવા ઘૂંટડા ઘણા જોયા છે, હારા મોળા ચોમાહા જોયા છે સાહેબ. મેં કીધું શમશાનની વંડી કરવાની જરૂર નથી, તો શેરીઓમાં જેટલા ઉકડા છે ને એ અભિયાન ચલાવો સાહેબ. તમારા આંગણા ચોખ્ખા હશે ને તો આપણે મરવાની ગમે ને મજા આવશે. યાદ રાખજો મૃત્યુના પર્યાય ઘણા છે આપણી પાસે, એક્સિડન્ટમાં પોઈઝનમાં ગળા પાહામાં હાથ બારમાં. જન્મ હોય તો એક માં જ હોય સાહેબ, મરી તો ગમે ત્યાં જવાય.
ગઢડાવાળા જાદુ બાપા કહેતા ને કે ભાઈ આમ માણા એક્સિડન્ટ થાય છે તો આમ તરબૂજ શેપાઈ જાય તો ખાવા જેવું રહે, માણા વર્તાતો નથી. બહુ સત્ય છે, વર્તાય એવા રહી. વાત ઈ કરતો હતો કે ચાર દીકરીઓ, ટૂંકમાં જૂનું આપણું પ્રાચીન ગીત, તમે જો કેવી સમજણીઓ આપે છે આપણા ગીતો આપણે. પછી મારે બેનને વિનંતી કરવી છે અને એકાદી ફરમાય છે એની એકાદી બે કડી તમારી સામે. મારે ચાર દીકરીઓ વાત, આપણું બહુ જૂનું ગીત છે. જો ગીતો નવા ઘણા નીકળ્યા છે, ગરબા એવા નીકળ્યા, આપણે એમ થાય શું ગાય છે આ લોકો. ચોટીલામાં જઈને માં ચામુંડને કહેશું મારા દુશ્મનોને કરી દે ખલાસ. ગરબામાં એવી વેશભૂષા હોય આ દેશની દીકરી પગની પાણી ન દેખાતી હોય. ગરબો તો ત્યારે રૂડો લાગે, ગગન આખું એમાં હમાઈ જવાનું. ગરબા ઉપર જેટલા પણ છિદ્રો હોય એ નભના તારાને ગણીને એ છિદ્રો પાડ્યા છે. અને જગદંબા જેવી દીકરીઓ જ્યારે માથે ગરબો લઈને અને આમ ગોળ કુંડાળી ઘૂમતી હોય સાહેબ, આપણને એમ લાગે કે ઓહો બ્રહ્માંડ ભાડોદરી અહીં અહીં ઉતરી છે સાહેબ. માચમ ઘટી ગયા. મને એક જણો કહેતો ને મને કે આપણે કુમારને કોઈ દી, આપણે કુમાર હોય કુમાર એને કોઈ દી આપણે ટુકારો કર્યો જ નહીં. આનું કારણ મને સમજાય છે, શહીદને કોઈ દી ટુકારો ન હોય. એને ખબર છે કે હું આ વાવાઝોડું લઈને જે જાઉં છું. સાહેબ આવી ચાર દીકરીઓ વાતો કરે છે, કેવું ઘર મળે, કેવો વર મળે, કેવી સાસુ મળે અને કેવા સસરા મળે. આપણા ભાગમાં દેખે વ્રત નથી આવતું ને, એટલે આપણે આપણે બહુ બહુ આઝાદ છીએ, આઝાદ પંખી સાહેબ. આપણા ભાગમાં ક્યાં ગેર શિરા હોય તો હાડા બારે ખાલી છે, લાવો લાવો કંઈક પૂછવા. બેનું દીકરી સમજણી થાય ત્યાંથી સાહેબ, ઉમરા પૂંજવાની શરૂઆત કરે. એવરેજ જેવરેજ ફૂલકાંદી સાકરિયા સોમવાર ભાખરિયા સોમવાર. અને આપણે તો એક એક ગોદડે ત્રણ ત્રણ વરો કાઢી નાખ્યા, હીરા શીખતા નહીં, ધોયા જ નહીં ગોદડા કોઈ નહીં. અને એની વિના પછી ઊંઘ આવતી નહીં, હવે હંકેલી ના નાખ્યું માળીએ સાંજે પાછું એની ઉતારી ના દેહ માંથી બાપ હશે બટ અહીં ગોદડા એ ઓહો આઠ આઠ વરો એક એક ગોદડું આવ્યું. પણ દેહ નું હતું સાહેબ, દેહ નું હતું ને દેશમાં નું હતું અને દેહ થી દેહ વાળા મોકલ્યું હતું એટલે એ ગોદડામાં મજા આવતી સાહેબ. આવી ચાર દીકરીઓ વાતો કરે છે, કેવું ઘર મળે ને કેવો વર મળે, કેવી સાસુ મળે તો જ આવું. એટલે પેલી દીકરી આ ટૂંકમાં વાત કરું છું, આ જો અત્યારે 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 જે આ ચલણ થઈ ગયા ને આ જે હાવભાવ થઈ ગયા છે. ગામડામાં એક દીકરીને જોવા આવતા હતા, એની બેનપણી કીધું તને જોવા આવે કે ન હોય, અરે આવે છે કે ન હોય. દીકરો જોઈ ગયો, પસંદ પડ્યું, તારીખ લેવાની, તુધુંબી વાગ્યા, જાન પાદરમાં આવી અને એની બેનપણીએ કીધું કે તોરણ આવે મૂર્તિઓ ન હોય. અરે પણ તને જોઈ ગયો આ તારીખ લેવાની, આ કંકોત્રી સપાઈ ગઈ, આ ખરીદાઈ ગયું બધું અને આ ઘડિયા મંગળ વર્તા હે ન હોય. ચાર ફેરા ફરી લીધા અને એની બેનપણી કીધું બેન હવે તો સ્વીકારી લે, તારી વિદાય થાય કે ન હોય. પાદર આવ્યું, દીકરીના બાપે કીધું દેશ ભરો. વરના બાપે કીધું કે અમારી કેપેસિટી બહાર ની વાત છે, બટા ઉતર. તઈ કન્યાએ કીધું એની બેનપણી, મેં કીધું ન હોય, આવા તો ચાર ગયા હા ગયું. હવે તો એ રિવાજ નીકળી ગયા સાહેબ. અને એક વસ્તુ પાકું છે, આપણે પુરુષ તરીકે આપણી જાતને કોક દી પૂછો, ઓલ ઇઝ વેલ કરીને અહીં હાથ રાખીને કોક દી અડધી રાતે હું થાય સાહેબ અહીં હાથ રાખીને બંધાવો,
કોક દી પૂછ જોગ જે સહન આપણા ઘરમાં કોક કરે છે ને એટલે આપણા ઘરમાં શાંતિ છે, નકર આપણા ઘરમાં કોઈ દી શાંતિ ન હોય. શાંતિ નો યશ તમારે જો હોય તો કોક દી તમે જેની ઉપાસના કરતા હોય ને એની હામે એને મુખારકૃતિમાં તમે જોજો. સાહેબ આપણે શું સહન કરીએ છીએ? હા કમાઈ જાણીએ પુરુષ તરીકે, બહુ સીધી વાત છે. સહન કોક કરે છે નકર આપણા માળા વિખાઈ ગયા હોય. મારા બાપ આવી ચાર દીકરીઓ વાતો કરે છે, કેવું ઘર મળે પેલા તો નથી બાપા. આપણે અહીં હોય પછી દેહ વાળા ફોન કરે, ભાઈ આવજે આવતા ગુરુવાર તન શું આવવાના છે તે તું આવી જાજે હો, અને ઉપડે આંતી હો બસમાં સોફા બોફા લગાડી દીધા હોય ને રેડિયા ને પાંખડા વગેરે પંખા ને બધા એવા જોવા. પછી આમ જોતા જોતા બેન આમ એક ઢાળિયા તરત કે ટીવી છે એમ ને તમારે, ભેંસ નથી? નથી બાપા. સારું પછી ખેવરાવશું તમને. 15 દી જાય, મહિનો જાય, 2 મહિના જાય, આ સત્ય વાતો છે સાહેબ. ન સ્વીકારી હોય તોય સ્વીકારવી પડે છે, કારણ કે આ નરું સત્ય છે. એટલે દીકરાની માને એમ થાય કરે રે રે ભેંસ હાટું થઈને આ નહીં થતું હોય. એક કામ કરો ને ટીવી વેચી નાખો, ભેંસ લઈ આવો. ઇલેક્ટ્રોનિક સાધન વેચે ભેંસ નો આવે, થોડુંક એકાદું કટકું વેચવું પડે, એ વેચીને પછી ભેંસ લાવે. 3 મહિના પછી બીજા જોવા આવે. શું કરે ભાઈ? સુરત છે ને, શોકીમ છે, સારું કહેવાય. ભેંસ છે એમને, ટીવી નથી? આમને માના 8 વર રૂપિયા છે. બોલો આપણને એમ થાય કે આની માટે લાવવું હું, આને હું સામે વાળાને ગમે હું, ભેંસ ગમે છે, ટીવી ગમે છે. અને બહુ સત્ય પાછા પૂછે છે. હવે તો દેશમાં મકાન છે આપણે કે છે ને ખેતર, અમારી દીકરી ત્યાં ખેતી નહીં કરે તો પૂછો હું કામ? પણ તમે એને કઈ કરવું જ નથી તો તમે પૂછો હું કામ? આવી ચાર દીકરીઓ વાતો કરે છે સાહેબ. આ બધા મનોમંથન છે, યાદ રાખજો. ભગવાન જનકપુરમાં આવ્યા ને ત્યારે જનક રાજા એવું નતું પૂછ્યું કે અયોધ્યામાં શું ચાલે છે ને કેટલી પ્રજા. એ તો ગુરુના આદેશ પ્રમાણે આવ્યું. આપણે ક્યાં કોઈના આદેશ માનીએ છીએ? આપણે આપણા વડીલોનું નહીં જ માનતું, ગુરુનું કોણ માને? એ બાપુને દેવી ટેવ છે, તમે તાર નહીં ઓયલું ગીન નાખો ને. અને બહુ સત્ય છે. અમુક વિવેક આપણા ચુકાઈને ત્યારે બધું ચુકાઈ જતું હોય એવું લાગે તમને. પહેલી દીકરી કીધું કે આવું ઘર મળે તો જાવ. સાસુ સસરાને હાથે માળા પકડાવવાની, નાની નણંદને આંખને ઈશારે નચાવવાની, કંઠ મળે ગયા કરો મારો કયું માને. શર શર સહેલી જુદી જુદી કહાની, એને બેન સાસરીએ સાજન કેવો વર ગમશે રે. એટલું મારું માને તો જાવ બસ. એટલે તો આપણે ત્યાં વ્યાખ્યાઓ કરવામાં આવી. તમે જો પતિ ધણી હસબન્ડ મુંજન પપ્પા, હજી બાયું નામ ના લેવું જોઈએ. ઈ મુંજન પપ્પાને ખબર નથી કે આપ દીકરી આપ જાતી હતી જેની વાત એક માળી મોટી મને આમાં મળ્યા. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ. તક લગ્ન થઈ ગયા તક હું કરે તાર ઘરવાળા અફસોસ કરેશ બા. ગામડું તો ગામડું છે મારા બાપ, પણ અહીંયા આવ્યા પછી કેટલે લીલા લહેર છે તમે જો. એટલે પહેલી દીકરી કીધું કે મને પહેલા તો હું સાસુ સસરાને માળા આપી દઉં, હરિનું ચિંતન કરે, ભજન કરે, મનન કરે, એનું સ્મરણ કરે, એનામાં જે રુચિ હોય એનું આહ્વાન કરે, નાની નણંદ હોય એને 2 ચોટી લઈ દઉં, અને મારું ઘરનું કામ મારી સાથે કરે, મારી બહેનપણી તરીકે. પણ કંઠની વાત આવે, ધણીની વાત આવે,
તો ઈ કયા ગરા હોવા જોઈએ? બસ હું કહું એટલું જ કરે. હાવ સફરજન જૂનો જોક્સ નથી આપણો, રાજા એ વટુકમ બહાર પાડ્યો, જેનું ઘરમાં હાલતું હોય એક એક ઘડો લઈ લ્યો, ન હાલતું હોય સફરજન લ્યો. જો આ ફુંડલામાંથી બધા સફરજન લઈને ભાગ્યા, કારણ કે મારી આને ખબર હોય, આની આને 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 આને. એમાં એક જણા મહારાજ બોલ ભાઈ, કાળો યશ્વ જોઈએ છે, કાળો. આ ભાઈ જું લઈ લે ગયો, બાગડતા ધમા બાગડતા 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 ઘરે ગયો ને જમવા બેઠો ને આમ રોટલીનું બટકું ભાંગ્યું, એટલે એની પત્ની કીધું કે તમે ખોટું ન લગાડો તો એક પ્રશ્ન કરું. બોલે શું? કે આપણું ઘર ધોળું, આ દિવાલો ધોળી, લાદી ધોળી, ગાડલા ગોદડા બધું ધોળું, હું ધોળી, ખોડું એ કાળું છે, બદલાવી ન દે? હું કામ ન બદલાવી દે, આવીને ખાવ છું. પાછો રાંગ વાળી ગયો, મહારાજ મારે ધોળો ઘોડો જોતો. એ કે જો સફરજન, એક પીડ્યું તું એ જી પીડ્યું જ છે, કોના કહેવાથી આવ્યો છો? હાલ નીકળ, લઈ લે સફરજન. એ તો ખાલી આમ બાંધી મુઠ્યું બધા રાખી, સમજે? નાની નણંદને આંખને ઈશારે ને ચાવવાની, પછી કંથમળ એ કયા કરો, મારું કયું માને, બસ આટલું મારું કબૂલ કરે. બીજી કીધું તને તારો મુબારક. રોકટોક નો હોય મને સાસુ સસરાની, કૃષ્ણની મોજ મજા બધી માણવાની, ગામ લોક જુએ હું તો એમ ચાલવાની. પહેલા તો મને રોકટક ન હોવી જોઈએ, બસ હું ત્યાં જાઉં એટલે મારું સન્માન માન. નથી એક દીકરીને જોવા આવ્યા, બે નું પૂછતી હતી, બટા કેટલું ભણે બારમાં, શું રામાયણ વિશે તને ખબર છે? આંટી હું વાત કરો છું. રાજા દશરથ અને ચાર દીકરા શરીના સમૂહમાં લગ્ન થયા, અને પછી રામને વનવાસ મળ્યો, સીતાજી લક્ષ્મણ હારી ગયા, રાવણને માર્યો. ભાગવત વિશે તને કેટલું જ્ઞાન? કે અમુક ભાંગલું ટૂટલું મને આવડે, મને બહુ ખબર નહીં, પણ મારા દાદા સેવા પૂંજા હવારી કરતા, હું પાર થાય પ્રતિબોધિતામ ભગવતા નાણે નાશમ વ્યાસેન ગ્રથિતા પુરાણ મુનિના, આવા શ્લોક મને આવડે. તો તને મહાભારત વિશે કેટલું જ્ઞાન? આંટી હજી તમે જોવા જ આવ્યા છો, પસંદ પડી જાય ને પછી હું ત્યાં આવું પછી કરશું આપણે એ બધું જ. દીકરી તો દીકરી જ હશે. પણ ત્રીજી દીકરી કીધું તમને મુબારક, હું ત્યાં ધોકો ન ખાવ. કેમ? સાસરીએ નહીં જવાની, અહીંયા બોલાવાની, ઘર જમાઈ રાખી દે ખરે ખરા ખવાની. ક્યાં ગયા? આવો આવો લાવો જરા પાણી. પપ્પાની સાથે બિઝનેસમાં જોઈન્ટ કરીએ, બધા એમ કે છે ઘૂઘું છે. અને ઘૂઘું જ છે. નથી એક જણા રાતે જાગીને આમ બહાર નીકળે છે અને ઘરવાળા છે કે મારું ઘૂઘલું ગયું ક્યાં? ત્યાં જો તમે જરાક ચૂલાના આગળમાં આમ થાપતો થાપતો રોતો, એટલે વાંચી આમ હાથનો સ્પર્શ થયો એટલે એને આમ જોયું. એની પત્ની આમ છાના રાખ્યા, ગ્રોવોમાં શું છે કયો મને કે વાજે ઉનતી રે વાદે ના મને કહો. 22 વર્ષથી આપણે સાથે છીએ, કહી દો તમે તો. કે હું તને જોવા આવ્યો ત્યારે તાર બાપે ના પાડી હતી, કાળો છે એટલે મારી દીકરીની જ દેવી આ તો બિલકુલ. તાર બાપાએ કીધું મારી દીકરીને જો દુઃખ પડશે તો એવા કેસ કબાડા કરીને તમને મહેલ પર નાખી દેજે. હા બિલકુલ, ત્યારે કેસ થઈ ગયો હતો. આ કેટલો કંટાળ્યો હોય છે આ માણસ, આવું હોય નહીં, માફ કરજો મારા બાપ, આ તો તમને રાજી રાખવાના મારા પ્રયાસો હોય છે સાહેબ. નથી આમ દીકરી વળાવતા હતા એટલે દીકરી ના મા બાપે કીધું કે અમારી દીકરી ફૂલ જેવી છે, કરવાય ન જાય,
જમાઈ રાત ધ્યાન રાખજો. તો ઓલી બિચારી ફૂતી હોય કે પાણી છાંટવા મને કે પણ આ હું કરો છો કે તાર બાપાએ કીધું. અમુકને સીંધાડાય નહીં પણ ત્રણ દીકરીના વિચાર એ પોતાના નહોતા, બારખલા હતા. આપણું સંતાન કોની આરે બેહે છે, કોની આરે હરે ફરે છે, પહેલા તો એક મા બાપ તરીકે આપણી નજર હોવી. જેવા વર્તુળમાં પછી દીકરો હોય કે દીકરી હોય, જેવા વર્તુળમાં એ ગોઠવા હોય એવા વિચારો લઈને ઘરે આવશે સાહેબ. ચોથી દીકરી કીધું, કદાચ તમારા વિચારો તમને તૈણે ને મુબારક, મારા મા બાપે બહુ મીઠો છાંયો ગોત્યો એનું અચિતાનો તડકો આવી જાય, તું પીછે હઠ ન કરું. અત્યારે નથી કેતા કુમાર હાવ આવી ગયા સિફ્ટી બેન વિયાવો તમે પાસા. ઘણા એવા દાંપત્ય જીવનો નંદવાણા છે, યાદ રાખજો સાહેબ. અને હું તો એમ કહું છું, ધંધો કરે ને એને હાંસલ ખોટું હોય, નોકરી એ તો 31મે દિવસે આત્મ પગાર જ હોય, ધંધો કરે ને એની પાસે કાળજી હોય તો એ ધંધો કરવાની જોઈએ સાહેબ. હા, એટલું વિચાર રાખજો. ધંધો કરતો હોય એ જ કાંઈક ખેલીને મેદાનમાં આવતો હોય સાહેબ. બાકી નોકરી કરવી હોય તો એ મને ખબર છે કે મારો 3000 પગાર વધી, મને 3000 જ મહિને મળવાના છે. બિઝનેસમાં હાંસલ ખોટ જાય પણ જીવનમાં હાંસલ ખોટ ન જાય, એમાં હાંસલ જ રહેવું જોઈએ. કારણ કે જ્યારે ફેરા ફેર્યા ને ત્યારે કહેવાનું તો અગ્નિની સાક્ષી, બોલ મારો પતિ મારો પતિ મારો પતિ મારો પતિ, તારા પતિના પગલે પગલે હાલજે. તો કે એ નહીં બને, કેમ? તો કે એ પ્લમ્બર છે આખો દી, કે એક થાંભલો બીજો થાંભલો ત્રીજો થાંભલો. હા હા, પણ ચોથી દીકરી કીધું, તમારા વિચારો તમને મુબારક, મને આવું ઘર મળે કદાશ, અને ભાગ્યમાં હોય જે નિર્માણ થયું હોય. સાસુ સસરાની હું તો સેવા કરવાની, ગમે વા હશે મારા કીનું માનવાની, ઉઠતા બેસતા એના નામનો શેથો હોય, એના નામનું હાથમાં કંકણ હોય, એના નામની નથડી પહેરી હોય, ચાંદલો છોડ્યો, એટલે તો કદાચ આપણે પરંપરા રહી છે. હે જગ જનની, હે જગ, ભૂખ મેં કામિની કામસો તજ ગઈ, ભૂખ મેં તજ ગયું પુરુષ નારી, ભૂખ મેં ઓર વ્યવહાર નહીં રહત, ભૂખ મેં રહત કન્યાકુમારી, કવિ ગંગ કઈ સુન શા કબર ચાર વેદ સે ભૂખ ન્યારી. 2020 નું વર્ષ એવી માનતાઓ લેજો, મારા બાપ આપણે કાઠિયાવાડી છીએ, આપણે આપણે દેશી માણસો છીએ, ધૂળીના માણસો છીએ. આ તેવો સંકલ્પ કરજો. હું જેટલું પાળું છું એટલું જ કહું છું, પાછું આ બીજાની ઘોડે હું હાવ પછી આમ હલેસા મારીને એમ નહીં, હું જેટલું મારાથી રખાય એટલી જ હું સામે વાતું કરું છું. નવું વર્ષ ભાગ્ય ફરે કે ન ફરે, બહુ ભાગ્ય સામુ જવું નહીં. હા, ભાગ્ય તો એને મેળે ફરવા મળે. માનતા લેવી છે નવા વર્ષમાં, એવી માનતા લેજે. ઘણા નથી માનતા, અડદની દાળ નહીં ખાવાની, ઘી નહીં ખાવાનું, કોરું ખાવાનું, હા, ચપ્પલ નહીં પહેરવા, તેલ નહીં નાખવાનું માથા, મહી સાંજવાની, આવી માનતાઓ નહીં. કાલથી એવી માનતા લ્યો, હું જ્યાંથી નીકળું કોઈક આરોગ્ય માટે કોઈની પાસે દવાના પૈસા ન હોય તો 100 રૂપિયા હું એને દવામાં મદદ કરું. કોઈ વિધવામાંનું સંતાન હોય, દીકરો હોય કે દીકરી હોય, ટકનું અન્ન ન હોય, એની ફી બાકી હોય, 2 મહિનાની ફી લાવ હું જમા કરાવું. કોઈની ગૌશાળામાં આંટો મારવા જાય,
ગૌશાળા વાળા પહોંચી ન શકતા હોય, લાવ 15 મિત્રોને ઉભા કરીને એના કંઈક પ્રયાસ કરું સારું કરવાના, આવી માનતાઓ લેવાની જરૂર છે. ટાઈટ ભાઈ તો શું કામ કોટ પહેરી, સમય કરાવે જ નગર, પંખા વગેરે આપણને હાલતું નહોતું ભાઈ, અત્યારે જરીશું પહેરીને બેઠા, સમય કરે અત્યારે કોક પાંચ માથે પંખો, પણ આ બેન્યું કરે હા, શાળાની ટાઈટ હોય ને હાવ સુનકાર હોય, ભર ચક ઊંઘ હોય તમારી સવારની 8:30 વાગ્યાની, અને પાંચ માથે પંખો કરે, બોલો જાગી જાય કે પણ હું છે કે આ કસરા પોતા કરું, હું કાવા જોઈને, અને ઉનાળાનો ધામ તડકો તપતો હોય, અને બપોરે તમે નાખોરા આપણા ગણગણતા હોય, પંખો આવીને બંધ કરે, જાગી જાય પરસે રેપજે, હું છે પણ કે હંજવારી કાઢું ઉડી જાય બધું, બુદ્ધિ ચાતુર્ય તો ન્યા છે સાહેબ.